હલો, નમસ્કાર મિત્રો. એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મુંબઈની ફેમસ, એકદમ ટેસ્ટી, ચટપટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સેવપુરી બનાવી. અને મિત્રો, આપણે આ સેવપુરી માટે એકદમ બજાર જેવી ક્રિસ્પી, ખસ્તા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી પાપડી પૂરી એટલે કે ચાટ પૂરી બનાવીશું, જેને તમે એકવાર બનાવી 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને સેવપુરીમાં વપરાતી 3 પ્રકારની ચાટની ચટણીઓ પણ આજે આપણે ઘરે જ બનાવીશું. અને મિત્રો, આપણી આ સેવપુરી ટેસ્ટમાં તો એટલી સરસ છે ને કે જો તમે તેને આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, સેવપુરીની ફૂલ ડિટેલ રેસીપી આજે તમારી સાથે શેર કરી છે, તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો ચાટની 3 પ્રકારની ચટણીઓ અને બજાર જેવી પાપડી પૂરી એટલે કે ચાટપુરીની રેસીપી સાથે મુંબઈની ફેમસ, એકદમ ટેસ્ટી અને ચટપટી લારી પર મળે તેવી સેવપુરી બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલા મિત્રો, આપણે સેવપુરી માટે બજાર જેવી ક્રિસ્પી, ખસ્તા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટ એવી પાપડી પૂરી એટલે કે ચાટપુરી બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા 1 કપ જેટલો મેદાનો લોટ લીધો છે અને સાથે આપણે તેમાં 1/2 કપ જેટલો ઘઉંનો લોટ પણ ઉમેરીશું. તો અહીં પસંદગી પ્રમાણે તમારે આ ચાટપુરી ફક્ત મેંદાના લોટમાં અથવા તો પછી ઘઉંના લોટમાં બનાવવી હોય તો તમે આ જ માપ પ્રમાણે બનાવી શકો. તો હવે આપણી આ પૂરી પચવામાં સરળ રહે તેના માટે 1 નાની ચમચી એટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. અને પૂરીના એકદમ સારા એવા કલર માટે આપણે તેમાં 1/2 નાની ચમચી એટલું હળદર પાવડર અને સાથે 1 નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો હવે આપણે આ પૂરીને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે આપણે તેમાં મોણ ઉમેરવાનું છે. તો તેના માટે હવે આ લોટમાં આપણે 3-4 મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું. તો અહીંયા મિત્રો, તમે મોણ તરીકે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો, આપણે આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. તો આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે હાથની મદદથી આપણે શેપ બનાવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે મિત્રો, આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એટલે કે સેમી સોફ્ટ લોટ બાંધી લઈએ. તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એટલે કે સેમી સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે. તો હવે આ લોટની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને હવે તેને લગભગ 10-15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો આપણા લોટને રેસ્ટ થતાં 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને હવે આ લોટને તમને નજીકથી પણ બતાવીએ. તો તમે જોઈ શકો છો કે આપણા લોટમાં આ રીતના વ્હાઇટ સ્પોટ્સ પણ આવી ગયા છે, મતલબ કે આપણો લોટ એકદમ સારી રીતે રેસ્ટ કરી લીધો છે. તો હવે આ લોટને આપણે આ રીતે હાથની મદદથી 1-2 મિનિટ જેવો મસળી લઈએ. તો અહીંયા તમારો લોટ સારી રીતે મસળાઈ જાય પછી આ રીતે મિત્રો, તમારે થોડો લોટ હાથમાં લઈ લેવાનો અને પછી બંને હાથની મદદથી તમારે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના. તો અહીંયા આપણે ખૂબ જ ઓછા સમયમાં વધારે પૂરી બનાવી શકીએ તેના માટે મિત્રો, આપણે એક મોટી રોટલી વણવાની છે. તો તેના માટે આ લુવાને આપણે પાટલા પર રાખી દેવાનો છે અને પછી બસ આ રીતે વેલણની મદદથી આપણે એકદમ પતલી અને મોટી રોટલી વણી લઈએ. તો અહીંયા તમને આ રોટલીને વણતા સમયે જરૂર જણાય તો તમે અટામણ તરીકે થોડો કોરો મેંદાનો લોટ અથવા તો પછી ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. તો લગભગ થોડી જ વારમાં આપણી આ રોટલી વણાઈ ગઈ છે. તો હવે આપણે તેની થિકનેસ પણ તમને બતાવીએ. તો મિત્રો, તમારે આ રોટલીની થિકનેસ આ રીતની એકદમ પતલી અને થોડી મોટી રાખવાની, જેથી ચાટ પૂરી એકદમ સરસ બની. તો હવે મિત્રો, આપણે ઓછા સમયમાં વધુ પૂરી તૈયાર કરવા માટે આપણે આ રીતનું એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધેલું છે. તો હવે આ રોટલીમાં આ રીતે ઢાંકણની મદદથી તમારે નાની નાની સાઈઝની ચાટ પૂરીને પાળી લેવાની છે. મિત્રો, એકસાથે વધુ પૂરી બને તેના માટે તમારે આ રીતની પહેલાં મોટી રોટલી વણી લેવાની અને પછી તેમાંથી આ રીતની નાની સાઈઝની ચાટ પૂરી તૈયાર કરી લેવાની, જેથી તમે ઓછા સમયમાં વધુ પૂરી તૈયાર કરી શકશો. અને મિત્રો, પૂરી પાળ્યા પછી આ જે બીજો એક્સ્ટ્રા લોટ છે ને, તેને તમારે અલગ કરી લેવાનો છે અને તેનો ઉપયોગ બીજી રોટલીને વણતા સમયે કરી લેવાનો છે. તો હવે આપણી આ પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને અને તે તળતા સમયે બિલકુલ ફૂલે નહીં તેના માટે આ રીતે મિત્રો, ફોકની મદદથી આપણે બધી જ પૂરીમાં નાના નાના હોલ કરી લઈએ. તો અહીંયા આપણે બધી જ પૂરીમાં ફોકની મદદથી હોલ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણી આ રીતની પતલી થિકનેસની એકદમ પરફેક્ટ ચાટ પૂરી વણાઈ ગઈ છે. તો હવે આ ચાટ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને મિત્રો, તમે બીજી ચાટ પૂરીને વણો ત્યાં સુધી તમારે આ ચાટ પૂરીને કોટનના કપડાની મદદથી ઢાંકીને રાખવાની છે, જેથી પૂરીમાં મોઇસ્ચરનો ભાગ જળવાઈ રહેશે, જેથી પૂરી તળાયા પછી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો હવે આપણે આ પૂરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ સારી રીતે ગરમ થાય પછી મિત્રો, આપણે આ રીતે હાથની મદદથી
એક એક પૂરીને તેલમાં રાખી દઈએ તો અહીંયા તેલમાં એક વાર મસામાં તેટલી પૂરી તમારે રાખી દેવાની છે। અને હવે આ પૂરીની સાઈડ તમારે શરૂઆતમાં ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણી પૂરી થોડી તળાઈ જાય અને તે આ રીતની થોડી એવી સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે આ રીતે જારાની મદદથી પૂરીની સાઈડ ચેન્જ કરતા જઈને આપણે પૂરીને બંને બાજુ સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। અને અહીંયા મિત્રો તમારે ખાસ આ પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની છે જેથી તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને। તો આપણે આ પૂરીને તળાતા 4-5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી પૂરી એકદમ સારી રીતે તળાઈને હલકી એવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આ પૂરીને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે બાકીની પૂરીને પણ તૈયાર કરી લઈએ। તો હવે આ તળાયેલી પૂરીમાંથી એક પૂરીને આ રીતે હાથની મદદથી થોડું એવું પ્રેસ કરતા તમે જુઓ તો આપણી પૂરી એકદમ સારી રીતે ફૂફો થઈ જાય છે। અને આ પૂરીના ક્રિસ્પી અવાજ પરથી તમને ખ્યાલ આવતો હશે કે આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બની છે। તો મિત્રો આપણી પાપડી પૂરી તો તૈયાર થઈ ગઈ। તો હવે આપણે શેવપૂરીનો સ્વાદ 100 ગણો વધારે તેવી ચાટની 3 પ્રકારની ચટણીઓ બનાવીશું, જેમાં આપણે સૌથી પહેલા કોથમીર મરચાની ગ્રીન ચટણી બનાવીશું। તો તેના માટે આપણે પહેલા એક મિક્સર જાર લઈએ અને હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલી સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરીશું અને હવે આપણે આ ચટણીના ટેંગી સ્વાદ માટે આપણે તેની અંદર 1 નાની વાટકી જેટલા અને 10-12 નંગ જેટલા પુદીનાના પાન ઉમેરીશું। સાથે આપણે તેની અંદર તીખાશ માટે 1-2 જેટલા સમારેલા તીખા લીલા મરચાં ઉમેરીશું। તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો અને સાથે આપણે તેની અંદર થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। અને હવે આ ચટણીમાં આપણે થોડી બીજી સામગ્રી ઉમેરીએ તો તેમાં સૌથી પહેલાં 1 નાની ચમચી જેટલું જીરું સાથે 1 નાની ચમચી જેટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે તેમાં આપણે 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરવાનો છે। અને હવે આપણે આ ચટણીને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને આપણે આ ચટણી પીસાયા પછી પણ તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે આપણે તેની અંદર થોડું ઠંડુ પાણી ઉમેરીશું અને આપણી ચટણીને થિકનેસ આપવા માટે આપણે તેમાં 1-2 મોટી ચમચી જેટલી સેવ ઉમેરીશું। તો અહીંયા તમે સેવની જગ્યાએ ગાંઠિયા કે પછી શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે। તો આપણી એકદમ સરસ ગ્રીન કલર સાથે શેવપુરીમાં ઉમેરવા માટેની થોડી સ્પાઈસી અને એકદમ ચટપટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે। તો હવે આપણે શેવપુરી માટે લસણની લાલ ચટણી બનાવી લઈએ। તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈએ અને હવે આપણે અહીંયા લગભગ 5-6 નંગ જેટલા સૂકા લાલ મરચાંને લગભગ 10-15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધેલા હતા। તો આપણા મરચાં આ રીતના સોફ્ટ થઈ જાય પછી મિત્રો આપણે તેમાંથી પાણી કાઢી તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈએ અને સાથે આપણે તેની અંદર 5-6 કળી જેટલું લસણ ઉમેરીશું અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે આપણે તેની અંદર 1/2 નાની ચમચી જેટલો સંચળ પાવડર અને 1/2 નાની ચમચી જેટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને ચટણીને પીસવા માટે થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો આપણી બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આપણી શેવપુરીમાં ઉમેરવા માટે સ્પાઈસી લસણની ચટણી બનીને તૈયાર છે। તો હવે આપણે શેવપુરી માટે આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી બનાવી લઈએ। તો તેના માટે આપણે અહીંયા 1 કપ જેટલી આંબલીને ગરમ પાણીમાં લગભગ 1 કલાક માટે પલાળી લીધેલી હતી અને આપણી આંબલી એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આંબલીને આપણે મિક્સર જારની અંદર ઉમેરી આપણે તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આંબલી ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે મિત્રો આપણે આ પેસ્ટને એક પેનની અંદર કાઢી લઈએ અને હવે ચટણી બનાવવા માટે આપણે આ પેસ્ટને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે ગરમ થવા દઈએ। તો હવે ચટણીમાં ઉમેરવા માટે આપણે અહીંયા 1 વાટકી જેટલો સમારેલો ગોળ લીધો છે। તો અહીંયા તમારે 1 વાટકી જેટલી આંબલી સામે 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે અને જો અહીંયા તમારે થોડી સાકર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો। તો હવે મિત્રો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ। તો લગભગ 2-3 મિનિટમાં આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને આપણી ચટણી ઉકળવા લાગી છે। તો હવે આપણી ચટણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડી બીજી સામગ્રી ઉમેરીએ। તો તેમાં સૌથી પહેલાં 1 નાની ચમચી જેટલું જીરું અને 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને આપણી ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે તેમાં 1 નાની ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે આપણે તેમાં 1/2 નાની ચમચી જેટલો સંજર પાવડર ઉમેરીશું અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણા મસાલાની ફ્લેવર ચટણીમાં આવી જાય તેના માટે આપણે તેને લગભગ 1-2 મિનિટ જેવી થવા દઈએ। તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચટણીની નીચે ઉતારી લઈએ।
તો અહીંયા મિત્રો આપણે શેવપુરીમાં ઉમેરવા માટેની એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી બનીને તૈયાર છે. મિત્રો તમે આ ચટણીને કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે તેને ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા મિત્રો આપણી પાપડી પૂરી અને ચાટની ચટણીઓ તો તૈયાર થઈ ગઈ. તો હવે આપણે ફટાફટ શેવપુરી માટે બટેટાનો ટેસ્ટી અને ચટપટો એવો મસાલો બનાવી લઈએ. તો તેના માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટાને સારી રીતે બાફી પછી તેની છાલ કાઢી તેને ઠંડા કરી લીધા છે. તો હવે બટેટાને મિત્રો આપણે આ રીતે હાથની મદદથી મેશ કરી લઈએ. તો આપણા બટેટા સારી રીતે મેશ થઈ જાય પછી આપણે તેની અંદર થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. તો અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે તેની અંદર અડધી નાની ચમચી એટલો ચાટ મસાલો અને અડધી નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે આપણે તેની અંદર એક નાની ચમચી એટલો લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. અને હવે આપણે તેની અંદર થોડા સમારેલા કોથમીરના પાન ઉમેરીશું. અને હવે આપણા સ્ટફિંગને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો લીંબુનો રસ ઉમેરશો એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો હવે મિત્રો આપણે હાથની મદદથી પહેલાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો બટેટાનો મસાલો બનીને તૈયાર છે. તો હવે તેને થોડી વાર માટે સાઇડ પર રાખી દઈએ. તો હવે આપણે ફટાફટ શેવપુરી ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો તેના માટે આપણે એક વાટકી લઈએ અને હવે તેની અંદર અડધી નાની ચમચી એટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સાથે તેમાં અડધી નાની ચમચી એટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે તેમાં અડધી નાની ચમચી એટલો ચાટ મસાલો અને અડધી નાની ચમચી જેટલો સેન્ટર પાવડર પણ ઉમેરીશું. અને હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો શેવપુરી ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે. મિત્રો તમે આ મસાલો શેવપુરી ઉપર સ્પ્રિંકલ કરશો એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો અહીંયા મિત્રો આપણી બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે શેવપુરીને એસેમ્બલ કરવાની રીત જોઈ લઈએ. તો તેના માટે મિત્રો આપણે અહીંયા બનાવેલી ત્રણ પ્રકારની ચાટની ચટણીઓ લીધેલી છે. અને હવે આપણે જે શેવપુરી ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવ્યો તે પણ મિત્રો આપણે લઈ લીધો છે. અને સાથે આપણે અહીંયા થોડી સમારેલી ડુંગળી લીધેલી છે અને આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો બટેટાનો મસાલો પણ લીધેલો છે. અને સાથે આપણે અહીંયા ઝીણી નાયલોન સેવ અને બનાવેલી પાપડી પૂરી લીધેલી છે. તો હવે મિત્રો શેવપુરીને બનાવવા માટે આપણે એક પ્લેટની અંદર 6-7 નંગ જેટલી પાપડી પૂરીને રાખી દઈએ. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે મિત્રો તમારી પ્લેટમાં પાપડી પૂરીને રાખી દેવાની છે. તો હવે આ પાપડી પૂરીની ઉપર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો તેને આ રીતે મિત્રો આપણે હાથની મદદથી પાપડી પૂરીની ઉપર રાખી દઈએ. તો મિત્રો આ રીતે તમારે એક નાની ચમચી જેટલો બટેટાનો મસાલો તમારે આ રીતે મિત્રો પાપડી પૂરીની ઉપર રાખી દેવાનો છે. અને હવે આ પાપડી પૂરીની ઉપર આપણે બનાવેલી લસણની ચટણી મિત્રો આપણે આ રીતે એક નાની ચમચી જેટલી અથવા તો પછી મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે તમારી ચટણીને ઉમેરી દેવાની. અને હવે આપણે તેની ઉપર બનાવેલી ગ્રીન ચટણી પણ આ જ રીતે મિત્રો એક નાની ચમચી જેટલી અથવા તો પછી તમારી પસંદ પ્રમાણે તમારે ઉમેરી દેવાની. તો આપણે ગ્રીન ચટણી આ રીતે બધી જ પૂરીની ઉપર ઉમેરી દીધી છે. તો હવે મિત્રો આપણી એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી મિત્રો આપણે આ રીતે 1-2 મોટી ચમચી જેટલી અથવા તો પછી તમારી પસંદ પ્રમાણે તમારે પૂરીની ઉપર ઉમેરી દેવાની. તો આપણે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી બધી જ પૂરીની ઉપર ઉમેરી દીધી છે. તો હવે આપણે તેની ઉપર થોડી સમારેલી ડુંગળી આ રીતે મિત્રો ઉમેરી દઈએ. તો અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને આપણી શેવપુરીને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો તેને આ રીતે મિત્રો આપણી હાથની મદદથી શેવપુરીની ઉપર આપણે સ્પ્રિંકલ કરી લઈએ. તો મિત્રો તમે આ મસાલો સ્પ્રિંકલ કરશો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે તેની ઉપર ઝીણી સમારેલી નાયલોન સેવ મિત્રો આ રીતે હાથની મદદથી ઉમેરી દઈએ. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે ઝીણી નાયલોન સેવ તમારે આ રીતે ઉમેરી દેવાની. તો હવે લાસ્ટમાં આપણે તેની ઉપર થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરી તમે તેને સર્વ કરો. તો અહીંયા મિત્રો આપણી મુંબઈની ફેમસ એકદમ ટેસ્ટી અને ચટપટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી લારી પર મળે તેવી શેવપુરી બનીને તૈયાર છે. તો મિત્રો તમે પણ આ રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક આપી તેને વધારેમાં વધારે શેર કરજો. અને જો ચેનલ પર નવા હોય તો આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને તમને આ શેવપુરીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.